એવો ડાયરો ભાઈ આમ જો, એ જુવાનિયા તો ઈ જોવા પેલા, અને ઈ પાણ હોય જ કઈ કરીએ કે હા હેલી જેવું હોય ને બેઠું હોય વાકો વળી ની શું કરે. હા ઘણા બેનો નથી વખાણ કરતા, અમારા મૂળ નો હોશો બહુ હોશરી ને કોરે 7 વાગ્યા બેહાર્યો હોય, 11 વાગ્યા આવી તો ન્યાય ન્યાજ બેઠો હોય, એ વજન વીતો કહેવાય. થાંભલી ને ટેકે માથું ત્રાહું મોઢું ખુલ્લું, માલિકો માખ્યું જાય ને આવે બંધ ન કરે, માખ્યું થાય દરવાજો કોનો ખુલ્લો. વળી માં એના એની માં પછી રહોડામાંથી એમ કે, રહોડો એટલે કિશન, કિશન એટલે ગોય કયો ભાઈ, મારી હારીસના બધા ગોયક્યામાં જ મોટા થયા, તીકડે રહોડો આવ્યું, હવે કિશન 2.5 ફૂટ હાકડીમાં ઊંસું. બાઈ ઠાકી જાય પાઇટ માથે સડી જાય, ભાઈ હેઠી બેહને ક્યાંક પડે તો વળી પાછો ગોળો સટક છે. માતાઓ બેઠા એટલે મારે એક વાત કરવી છે કે તમે રહોડામાં બેઠા હો અને તમારો છોકરો એમ કે તમારો મૂનો મૂનો, આમ તો મૂનો મમ્મી ને પપ્પા ટૂંકું થઈ ગયું ને, 100 અક્ષરમાં આખું ઘર આવી ગયું. હવે હવે પેલાની જેમ નથી, અમે 100 બાંડડા મારી પડખે રહેતા હતી 7, અમે રહેતા હતી 5, આની કોઈ રહેતા 4, પેલા ભગવાનની કૃપા જ હતી ભાઈ, અને નરવા એવા હે ભાઈ, હો કોઈ બીમાર થવા પણ માંદા પડવા પણ, અને અટાણે એક જ મૂનું હાજર એવું ત્રિયાનગર નો રહીએ અને આખા ઘરને હને પાછું પડે, બાબાને શું થયું છે, બાબાને શું થયું, બાબાને શું થયું છે, એ મારી પાસે લાવો, અરે મારી પાસે લાવો, અરે મારી પાસે રૂપિયા, આમ હેઠું રાખને જરાક એને રોવા દે ને, ઘડીક રોહે તો તને નહીં રોવરાવે, નકર તને રોવરાવશે. મા બાપ તરીકે બેઠેલા મારા વહાલા સ્વજનોને મારે એ હાસ્યની પાછળ એક ગંભીર વાત કહેવી છે કે તમારો સંતાન એવો હોવો જોઈએ ટાઢ તડકો ને વરસાદનો સામનો કરીને અડીખમ જીવી શકે એવો, ઈ વાત છે. એટલે માતાઓ મારે એ કેવું, રહોડામાં બેઠી હોય ને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, તમા હું કે આલે 5 રૂપિયા જા કુરકુરિયા લે, જા લે સટાકા પટાકા, જા જા પપુજી લે, જા લે ભૂંગળા લે, માછલું મોટું કરવું છે, ખવરાવાય કઈ નો ખવરાય, મારી ના નથી પણ એનો ખોરાક ન કરી નખાય. તું રહોડામાં બેઠી છો આમ રોટલી વણીને, માથે ગાયનું ઘી માખણ લગાડીને, ભૂંગળું વાળીને, માથે ખાંડ વીરીને, ભૂંગળું વાળીને, દેન છોકરાને આ ફોડું રંઠા જેવું થઈ જાય, લિયાય કુરકુરિયા, જા જા લિયાય સટાકા પટાકા, જા લિયાય પપુજી, વાંકું વળી જાય હે તેવી વરહે. એ વાહ. અને બીજી મારી વાત એ છે કે મારા વહાલા સ્વજનો, યુવાન મિત્રો બેઠા છે એટલે વિનંતી કરું એ કે તમે એક મહાન સેવા અદા કરી છે, પણ એક વાત કહું, તમને દુઃખ તો લાગશે થોડું, પણ થોડુંક કહું, તમે મસાલાવાળું પાન ખાજો, મસાલાવાળી ફાકી ખાજો, આ આ ગુડકા વિમલ ઊંસે લોકો કે ઊંસી પસંદ માણે ક્ષણમાંથી થોડાક શેટા રહેજો, કારણ કે એમાં નુકસાનીનું સર્જન છે, કોઈને કાંઈ થાય નહીં પણ થાય તો હકો બાપે આડો ન ફરે, એટલે થોડાક શેટા રહેજો. ઘણાનું આટલું મોટું ખુલે છે ને તો ઊભો કટકો સડાવે, લાખ 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 આમ ઊભો કટકો, તને કહું. અરે માણા વિચારવા જેવું છે, અને એ આજ મોકો છે, આજ મોકો છે મા ભગવતીના ચરણમાં આ વ્યસનની તિલાંજલી દેવાનો આજ મોકો છે. હું કોઈ પ્રાણીને વિનંતી કરું છું, પ્રાણી નથી કહેતો, પ્રાર્થના કરું છું, અરજ કરું છું, કેમ કે મારો ભાઈ નબળો પડતો જાય છે, મારી મા બેન દીકરીની સલામતી ઘટતી જાય છે, મારો ભાઈ મારો પરિવારનો એક સંતાન નબળો પડતો જાય છે, એટલે કહું છું, એટલે કહું છું. સમજ્યા? વ્યસન મૂકીને ગુજરી ગયા એવા કોઈ દાખલા નથી, વ્યસનમાં મરી ગયા ને 1000 દાખલા છે. આટલું જ મોટું ખુલે. અમારી બાજુ એક છોકરાને હક પણ થયું, હક પણ એટલે વેવિશાળ, વેવિશાળ હા તો હા તો એટલે કાંસો ભાઈ, હો કાંસો હા તો તમને કહું, હો તમને કહું, હવે તો વેવિશાળનો પ્રશ્ન ઊભો થયો છે, 7-8 ટકાને સિંદોર સોપડવો જોઈએ, આ ન બોલવું જોઈએ, પણ એટલા માટે બોલું છું, આટલા બધા વહાલા સ્વજનો ભેગા થયા છો ને, એટલે હૃદયને દર્દ ભરી અપીલ કરું છું આ બધાના ચરણમાં વિનંતી સાથે કે દીકરી અને દીકરાનો ભેદ ભૂલી જાઓ, દીકરીને દીકરો તો માં ખોડલનું સંતાન છે, હું ને તમે એના પાલક છીએ, માલિક તો માં ભગવતી છે. આજથી એવો વિચાર કરજો કે દીકરો ને દીકરી એક સમાન છે. એ ભાઈ દીકરો જન્મે તો આખું ગામ
આખા ગામને આમ તંડીએ, આવો આવો આપણે, હું ન આવ્યો, આવો આવો સાપી આવો. અરે છોકરું લગભગ તો રભડા જેવું જન્મે, પણ કદાચ હાહલી જેવું જેલીમું હોય ને, વાંદરી જેવું માથું, ટીટોળી જેવું ટાંગા, તો આખા ઘરને હને પાત્ર, અમને બાબુ આવ્યો, અમને બાબુ આવ્યો, અમને બાબુ આવ્યો, તો હું સયા બાબુ આવ્યો છે. મનોહક પણ ગોતવા ગોઠવા ગોઠવા નગર સિંદોર સોપડવો જો. એટલે હાસ્ય ભાષણ મારી ગંભીર દુઃખ ભરેલી વાત છે. 2-5% ને તો જીવન ખલાસ થઈ જશે ત્યાં સુધી નથી ગોઠવાવાનું. એનું કારણ છે પાપ મા બાપે કર્યું છે, મેન તમે કર્યું, આપણે કર્યું છે પાપ કર્યું આપણે, અને ફળ ભોગવે છે આપણા નિર્દોષ સંતાનો, નિર્દોષ સંતાનો ફળ ભોગવે છે, પાપ મા બાપે કર્યું. દીકરો જન્મે તો આખા ઘરને હને પાદ ઉડી જાય, હા બાબુ આવ્યું, અને દીકરી જન્મે ને પેલી જન્મે શું ગયા, હા અમાન્ય લક્ષ્મી આવી, અમાન્ય માંડવો આવ્યો, અમાન્ય લક્ષ્મી આવી, લક્ષ્મી લક્ષ્મી. છોકરો જન્મે તો 250 પેડા કિલાનું ખોખું ઝબકણા કાગળ ને ઝાલવા નાખા, એક મહિનો એક પેડા વેચતા હોય, તમે ઉભો પેરી હુતા હો તો ખખડા ખલ ખલ, આપણે ત્યાં બાબુ આવ્યો, સારું કર્યું બાબુ આવ્યો છે, શું છે ખલ ખલ, મોઢા મીઠા કરો, એક વાર મીઠા થાય બીજી વાર નક્કી નહીં. મારો કહેવાનો હેતુ કોઈનો વિરોધ કોઈની ઠેકડી કરવાનો નથી. તમે વિચારો મારા વહાલા સ્વજનો, આજ જે સમાજમાં 20 વર્ષ પહેલા એમ બાપ દીકરીનો કહેતો હતો કે મારે દીકરી વરાવી છે, સારું ઠેકાણું હોય તો કહેજો, મારા વહાલા સ્વજનો આજ 20 વર્ષમાં હું તમે ક્યાં ભૂગ્યા? ગમે જાતનું હોય, ગમે જ્ઞાતિ હોય, ગમે હોય, ભણેલું અભણ, કાળું ધોળું, ગમે ભાષા આવડે નો આવડે, રાંધ આવડે નો આવડે, ગમે હોય ક્યાં કહેજો ને. માં ભગવતીના સોગન સાથે મને એટલું દુઃખ થાય છે કે ક્યાં જઈને ઉભા છીએ. વિચારો મારા વહાલા સ્વજનો, કોના સંતાનો? એક બાજુ સરદારની જય જયકાર કરી, એક બાજુ ભોલોરામની યાદ કરી, એક બાજુ માં ખોડલની યાદ કરી, અને એક બાજુ દીકરીની માના ઉદરમાં હત્યા થાય છે, અને એનું પાપ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે, નિર્દોષ સંતાનો ભોગવે છે. મારે નહોતું કહેવું, પણ મારે કેવું પડે છે. પાગલ આશ્રમ હકાલી છે સાવરકુંડલા ને, દીકરીઓ 30 છે ત્યાં, એમાં દીકરી હાજી થાય ને તો મને કે મનસુખભાઈ ઓલી છોકરી હાજી થઈ ગઈ છો, ગાંડી દીકરી હોય હાજી થાય, દવા કરાવી હાજી થાય ને, ઓલી છોકરી હાજી થઈ ગઈ છે, આપણે કે શું કહેવાય કે આપણે છોકરાનું ગોઠવાઈ જાય ને. પાગલ દીકરી હાજી થાય એની સાથે દીકરો પરણાવવા સુધીની જો આપણી કક્ષા થઈ ગઈ હોય તો, હે ભોજન રામના સંતાનો, હે સરદારના સંતાનો, હે મા ભગવતી ખોડલના સંતાનો, આજ મા ખોડલના ચરણમાં આવ્યા છી, એક વાતનો વિશ્વાસ સાથે બોલ આપી દઈએ મા ભગવતીને કે દીકરો ને દીકરી અમે એક સમાન માનશું, એમાં ભેદ નહીં રાખી. મા તારા ચરણમાં અમે વચન આપીએ છીએ, તારા ચરણમાં વચન આપીએ છીએ, આજથી અમે ભેદ નહીં રાખીએ, દીકરો ને દીકરી એક સમાન માનશું. પણ છતાંય હાલો કલાક કેવો થાય, આ બેનું બેઠા તે કહું, દીકરી જન્મે તો પેલી દીકરીમાં આમ આનંદ, બીજી જન્મે તો મોઢું જ ફરી જાય, એટલે ઘરે આપણી કઠણાઈ એટલે થાય. ડૉક્ટરને પૈસા જ ગુડ્યા હતા, માનતા માની હતી તઈ ભાઈ ગયો આપણે. અને ત્રીજી જન્મે તો એને ઘેરે તમે 15 દિવસ જાઓ તો અડધા કોક કોક ઘેરે, અડધા તો હોગમાં બેઠા હોય. આપણે કઈ શું થયું, પૂરું થઈ ગયું, કારણ કે 2 હતી ને 3 મરી નાખે, મારી નાખવી હતી, મારી નાખી એનું જ પરિણામ છે. મારો કહેવાનો હેતુ દીકરો ને દીકરી ઈશ્વરનું સંતાન છે. બીજી વાત, 2 મિનિટમાં વાત મારે પૂરી કરવી છે. બીજી વાત, મા બાપ છે પેલું તીરથ. મારા વહાલા યુવાનો બેઠા છો, વિચારજો બરાબર, મા બાપ પેલું તીરથ, તીરથ ની શરૂઆત ઘરના ઉમરાથી કરશું ને, મા ભગવતી કાયમ આપણા પરિવાર માથે, કુટુંબ માથે કાયમ ને માટે રાજી રહે, પેલું તીરથ મા બાપ. અરે ઘણા તો મા બાપ બોલતા, હમણાં તો 15 વર્ષીય કોક કોક છોકરા હાલા સુધર્યા છે, ખહુર કોક અવળાટાની કપલી નું થઈ ગયા છે, અમુક અવળાટાની કપલી નું હોય, તન કહું. એક જણો મને કહેતો કે હારા કામમાં પોતે નો, બીજો નો હતી અવળાટાની કપલી, ભાઈ નથી જવું હવે ખોડલ, તો હું મંડળો હું જોઉં અહીં ગણ તું વેહ ને એ કપલી. એક જણો મને કહેતો હતો, અમુક 3 આટાની કપલી ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે, આટા 3 ને એ ભાઈ, અમુક લાહી લાઈન હોય કાયમ નો, પણ નડે નહીં આટા નહીં ને એ ભાઈ.
એટલે અમુક લાહી લાઈન હોય ઓમ હારી પણ નડે નહીં. આય ભાઈ ગમે કામ ચાલુ કરો શું કે ચાલુ કરો ચાલુ કરો ને ચાલુ જેવું કામ ચાલુ કરો પડદામાં જ વહી જાય. પ્રોગ્રામ હકેલાઈ જાય ત્યાં આવે. બહુ સરસ ગોઠવાનું આવ્યું નું ધર્યું આપણે. તું ક્યાં તો હવે આપણે કેટલા કામ લગા આપણે થોડા કહી ઓમ હાળી નડે નહીં ઓમ હાર્યો નડે નહીં આટા નહીં ને આય ભાઈ. પણ હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. રાવણ નો હોત ને તો રામના મંદિર ગામો ગામ નો હોત, મામો કંસ નો હોત ને તો ભગવાન કૃષ્ણની હવેલીઓ ગામો ગામ નો હોત. અરે દુરીજન ન હતો, સજનની કિંમત ન હતો, રાત ન હતો હુરજની કિંમત ન હોત, દુઃખ ન હતો સુખની પણ કિંમત ન હોત. હ અને વાંજિયા મેણું કેનાર ન હતો, આ માં ખોડલ પણ આઈ ન હોત ન હોત. અમુક કપલીનું જોઈએ લા ભાઈ તમે કહો હમરો ને કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે. હોત નહીં મામો કસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે. હોત નહીં વાંજિયા મેણું દેનાર તો માં ખોડલને યાદ કોણ કરે. અરે હોત નહીં રાય તો હુરજને યાદ કોણ કરે. હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે. હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે. હોત નહીં રાય તો હુરજને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો આ જિંદગીની કિંમત ન થાય. મરી જવાનું છે ને એટલે પીડા પડે. હે ભાઈ મને મરી જવાનું એ તો રોકાવું છે. ટાણું આવે સટકવું પડે બીજાનો વારો આવે. પહેલું તીર્થ મા બાપ. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે ઘરમાં પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં કોઈ દી અબોલા ન રાખવા. અબોલા છે ક્રોધ છે, ક્રોધ છે ઝેર છે, ઝેર છે વેર છે, વેર છે વિનાશનું સર્જન છે. એ ભાઈ આપણાથી ભલું ન થાય કાંઈ નહીં, કોઈનું ખરાબ ન થાય સારું, આટલું વિચારીને તો ખૂબ છે. આપણાથી ખોડલધામ ન અવાય પણ ખોડલધામ જે જાય છે ને ના ન પાડીને તોય ઘણી સારી વાત છે. સેવા કરનારા સેવા કરે છે, આપણે ખાલી ખાવાનું છે. એ ભાઈ આ સેવા કરનારી વ્યક્તિઓને વંદન છે. નરેશભાઈ આ વિચાર ઊભો કર્યો અને આજ તમે જોવો તો વિશ્વના નકશામાં ખોડલધામ 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 થાય છે. એ પ્રતાપ કેનો છે? નરેશભાઈ અને આ સ્વયં સેવકોનો ને દાતાઓનો પ્રતાપ છે. દાતા હોત એ ભાઈ દાતા રહી જોઈ ને, પૈસા દાતા નો નકરા સ્વયં સેવકો શું કરી. કોક દેવા વાળો જોઈ ને એટલે ઘણા નથી કેતા એ બે નંબર ના હોય, બે નંબર ના પણ તું ચાર નંબર ના હલવાઈ ને ભાઈ હળા કપલી હળા ખ મારું હળું ખવું. હા હા અમુક તો કપલી નું બીજા હાટું જ પ્રગટ થાય છે ઈર્ષા કરવા. એ જન્મતા નથી હોય એક જણો મને કે અમુક નો જન્મ ન થાય પ્રગટે. દેવી દેવતા પ્રગટે, ભગવાન પ્રગટે અને આ કપલી નું હોત પ્રગટે. એક જણો મને કહેતો ભાઈ મને ખબર નથી હો. એ બા આ ભોજનરામને જેલમાં પૂર્યા હતા કપલી. 207 વર્ષ પહેલા ભોજા ભગતને અમરેલીની જેલમાં પૂર્યા હતા અને 15મા દિવસે વિઠ્ઠલરાવ સુબોને એનો પ્રધાન આમ શકરગઢ દેવળિયાને શિવમાળે નીકળ્યા અને ત્યાં ભોજા ભગતને ત્યાં પાણીનું પરબ બાંધેલું. હો પાણીનું પરબ બાંધેલું અને ત્યાં ભોજા ભગતને એક બાજુ જેલમાં એક બાજુ પરબ બાંધેલું અને ત્યાં નીકળ્યા તો ભોજા ભગત ત્યાં આડા ઉભા રહ્યા પાણીનો કૂંજો લઈને. એ વિઠ્ઠલરાવ એ ટાઢું પાણી પીલે એ નો પીએ હું પી લઉં.